नमस्कार विद्यार्थी मित्रों, धोरण नवमा यूनिट नंबर वन अपनी आसपास में द्रव्यो अपने जे यूनिट चाले छे तेनाथी आपणे वे आगळनो अभ्यासक्रम आवती कालना लेक्चर में आपणे जोयेलू के दरेक विद्यार्थीओ जे हता तेओए व्याख्या विषयनी समझ मेळवेली। व्याख्याओनो जे शब्दों बदा छे व्याख्यामां दरेक शब्दों छे मैं कीधेलू के ते आगळना जे लेक्चर हशे आगळना जे पॉइंट हशे तेमां समझवामां तमारे जरूरी बनशे तमारा माटे ते महत्वनुं छे। तो मानुं छुं के तमे दरेक विद्यार्थीओए ए वस्तु तमे समझेली हशे एकवार लखेली हशे अने आजना एक अगत्यनी माहिती आपवानी छे के जे विद्यार्थीए जे अहींया समजाववामां आवे छे तेमां एक पण प्रकारनो जो काई प्रॉब्लम होय काई प्रश्न होय तो दरेक विद्यार्थी नो अहींथी एक जे विज्ञान विषय माटेना जे प्रश्न छे तेना माटे ने आपणे एक नंबर आपूशुं। तो दरेक विद्यार्थी ने जे प्रश्न होय छे काई ना समजातुं होय ए टाइपनुं कोई पण प्रकारनुं काई क्वेरी होय ते नंबर ऊपर तमे मने व्हाट्सएप द्वारा पूछी शकशो। बराबर छे। तो हवे जोईए के लास्ट में आप बधा नंबर ने तमने आपू छू। बराबर छे। ते पहेला आपणे पॉइंट छे जोई जोई प्रश्न एवो छे के वायुओ खूब ज संकोचन धरावे छे। उदाहरण आपो गैस, इंग्लिश में गैस कहीए छे ए वायु छे खूब ज संकोचन धरावे छे। एक उदाहरण आप આપણે બે ત્રણ ઉદાહરણ દ્વારા જોશું તમને ખ્યાલ આવી જશે બહુ ઈઝી છે કાંઈ છે નહીં। વિજ્ઞાન છે ગોખવાનું નથી, જે સબ્જેક્ટ છે કોઈ દિવસ ગોખવાનો સબ્જેક્ટ નથી, તે શું તે સમજીને યાદ રાખવાનું છે। તો જોઈ જોઈએ મેં લખેલું છે કે તમે તમને દરેક લોકોને ખબર છે કે પદાર્થની અવસ્થા કેટલી છે, ઘન પ્રવાહી અને વાયુ। ઘન છે એ તમને ખબર છે કે જે ઘન છે આ દ્રવ્યના કણોની જે દ્રવ્ય છે જેના કણો છે તેની ગોઠવણી તમને ખબર છે વ્યવસ્થિત રીતે હોય છે, આ ભણી ચૂકેલા જ છે, તેમ છતાં રિવિઝન કરું છું તમને જો યાદ ના હોય તો યાદ કરાવી દે એકવાર। બરાબર છે। પ્રવાહી માં ખબર છે કે ઘનની સરખામણીમાં થોડા કેવા હોય છે, દૂર હોય છે। માની લો કે આ પ્રવાહી હવે સમજવાનું એ છે કે વાયુ, તો તમે વાયુ જોઈ શકો છો દરેક કણ, વાયુમાં દરેક કણો જે છે એ કેવા છે તમને ખ્યાલ છે, આ કણો જે છે એકબીજાથી તદ્દન કેવા છે, દૂર દૂર છે। આ દરેક દ્રવ્યના કણો વચ્ચેનો જે અવકાશ છે, અવકાશ એટલે ખાલી જગ્યાએ જોઈ જોઈ શકો છો કેવી છે, તો કે ખૂબ વધુ પ્રમાણમાં છે। તો હવે આવતીકાલના લેક્ચરમાં મેં તમને લોકોને સમજાવેલું હતું કે સંકોચનીયતા, આવો એક શબ્દ આવેલો હતો ને મેં કીધેલું હતું કે એ શબ્દ યાદ રાખજો તમારા માટે આઈપી છે। તો હવે જોઈ જોઈએ કે આપણે માની લો કે એક પાત્ર છે, એ પાત્રમાં વાયુના જે કણો છે એ ગોઠવાયેલા છે। હવે અહીં મને એમ થયું કે હવે મારે આ પાત્રમાં, અથવા તો સૌ સિમ્પલ એક્ઝામ્પલ આપું, જો યાદ રહી જાય કે એક બલૂન છે, એ બલૂન જે છે એ બલૂન એટલે ફુગો, એ ફુગામાં તમે અહીંથી હવા ભરી એટલે આ થોડો ફૂલો, હવે તમને મન થયું જે ફૂગો છે બલૂન છે તેને આપણે વધુ ફૂલાવો છે, તો તમે શું કરશો, બહારથી વધુ ફૂંક મારશો, તો કે હા, જ્યારે વધુ ફૂંક મારશો ત્યારે આ બલૂન છે આ જે ફૂગો છે કેવું એનું કદ કેવું થઈ જશે, તો કે વધી જશે। તાનું કારણ શું, તો કે તમે હવા પૂરી, હવા પૂરી, તો હવે એક સમય એવો આવશે કે હવે તમે હવા છે એ ફૂગાની અંદર તમે પ્રવેશ કરાવી શકશો નહીં, શું કામ, તો કે ફૂગો ફૂટી જાય। હવે શું થાય છે, જો આમાં ક્રિયા કઈ થાય છે, તો કે આ દ્રવ્યના કણો જે છે ક્યાં, તો કે વાયુ અવસ્થામાંના જે કણો છે તેને બહારથી તમે થોડું દબાણ આપી અને તે વાયુ ભરી લો, હજી પણ દબાણ આપી
ફરી પાછો વાયુ વહી રહ્યો, હજી પણ દબાણ આપ્યું વાયુ વહી રહ્યો, પણ એક સમય એવો આવશે કે હવે તમે તેની અંદર વાયુ જે છે એ ભરી શકશો નહીં, ગેસ છે એ ભરી શકો નહીં. તો જોઈએ કે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચેનો જે અવકાશ છે, જે જગ્યા છે કેવી છે, તો કે વધુ હોય છે કેની સરખામણીમાં, તો કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં. આ જે ઘન આ પ્રવાહી બેની સરખામણીમાં જે વાયુ છે, વાયુ અવસ્થામાંના જે કણો છે તેમની વચ્ચેનો અવકાશ કેવો હોય છે, તો કે વધુ હોય છે. આથી તમે લોકો એટલે કે દરેક લોકો આપણે લોકો આથી આપણે લોકો કોઈ પણ પાત્ર છે અથવા તો કોઈ એક સિલિન્ડર છે તેમાં ઊંચા દબાણે વાયુ છે તેને ભરી શકો છો, બરાબર છે. હવે આપણે તો માત્ર એ જ સમજવાનું છે, ઉદાહરણ જ આપવાનું છે કે વાયુઓ ખૂબ જ સંકોચન ધરાવે છે. ઉદાહરણ આપો તો ઉદાહરણમાં જોઈએ, બહુ ઈઝી છે, સમજાઈ જશે એવો પોઈન્ટ છે કે તમારા ઘરે જે ગેસનો બાટલો આવે છે, આપણે એમ કહેતા હોય કે આપણા ઘરે ગેસનો બાટલો, આમ લખીએ જો કે ગેસનો બાટલો, આ બાટલાને બાટલો ના કહેવાય, આપણે વિજ્ઞાન ભણીએ છીએ એટલે આપણે શું કહેવાય તેને, બાટલાને સિલિન્ડર કહેવાય. શું કહેવાય છે? સિલિન્ડર. તો હવે જોઈ જોઈએ કે ખોરાક રાંધવા માટે વપરાતો ગેસ સિલિન્ડર એનું નામ શું ખબર છે? આ પહેલો પોઈન્ટ સમજાવું છું. નામ શું? તો કે એને આપણે કહેવાય છે એલપીજી ગેસ. કયો ગેસ? એલપીજી ગેસ. તમારા ઘરે જે ગેસનો બાટલો આવે છે છોકરાઓ, તેને એલપીજી ગેસ. એમાં કયો વાયુ ભરેલો હોય છે? જો એલપીજી નું ફૂલ ફોર્મ પૂછાયો કે લિક્વિફાઈડ એલ એટલે લિક્વિફાઈડ, પી એટલે પેટ્રોલિયમ, ને જી એટલે ગેસ. શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. શું? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. જોયું આ એલપીજી, આ વાત કેની થઈ? તો કે એલપીજી ની. આ એલપીજી જે છે એ ક્યાં ઉપયોગ થાય છે? તો કે ખોરાક રાંધવા માટે આપણા ઘરમાં ઉપયોગ થાય છે. તો આપણા ઘરમાં જે ગેસનો બાટલો છે છોકરા, જે ગેસ સિલિન્ડર જે છે તેમાં કયો વાયુ ભરેલો હોય? તો કે એલપીજી. ઈ આ જે એલપીજી વાયુ જે છે, એલપીજી ગેસ છે, એ જે સિલિન્ડર છે, માની લ્યો આ શું છે? સિલિન્ડર. આ સિલિન્ડરમાં ઊંચા દબાણે આ ગેસ ભરેલો હોય છે, આ વાયુ ભરેલો હોય છે. તો આ પહેલું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ છે કે હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર. હવે તમે એ પણ જોઈ લો હશે કે કોઈ દર્દી જે છે હોસ્પિટલમાં, એને ઘણી વખત ઓક્સિજન ની જરૂર પડે છે. માની લ્યો આ એક કોઈ શું થયું, કોણ? તો કે એક દર્દી. હા, ખાલી એ સારું તમને સમજાવવા માટે આ જે છે એ કાર્ટૂન જેવો ડ્રો કરેલો છે. આ શું છે? તો કે દર્દી છે. એ દર્દીને ઘણી વખત તમે જોઈ લો છે કે આયા એક સિલિન્ડર જેવું હોય. એ સિલિન્ડરમાં કયો વાયુ હોય ખબર છે? તો કે ઓક્સિજન. કયો વાયુ હોય છે? ઓક્સિજન. આ જે સિલિન્ડર છે એમાં ઓક્સિજન વાયુ હોય છે. ક્યાં વપરાતો હોય? તો હોસ્પિટલમાં. એમ આમાંથી તેને શું મળતું હોય? સતત ને સતત ઓક્સિજન. તો આ જે ઓક્સિજન સિલિન્ડર છે તેમાં જે ઓક્સિજન છે એ બહારથી ખૂબ ઊંચા દબાણે અંદર ભરવામાં આવેલો હોય છે. પણ કેની અંદર? તો કે સિલિન્ડર. સિલિન્ડર એટલે આવું છે મોટું બધું, તમને જોયેલું જ હશે ઘણી વખત, આવી રીતના નળાકાર જેવું હોય આટલું આ સિલિન્ડર, બરાબર છે? તમે જોયેલું જ હશે. એ ઉદાહરણ કેનું થયું? તો કે આ કે વાયુ ખૂબ સંકોચન ધરાવે છે. ને ત્રીજો પોઈન્ટ ને છેલ્લો, વાહનોમાં બળતણ તરીકે વપરાતો કુદરતી વાયુ. શું? તો કે વાહનોમાં બળતણ તરીકે વપરાતો, માની લો કે આ કોઈ એવું કોઈ વાહન છે, બરાબર છે, આ વાહનમાં બળતણ તરીકે, જો ઘણી વખત એમ કહેતા હોય કે આ જે છે એ ગેસ વાળી કાર છે, ને એનો અર્થ શું થાય ખબર છે? તો કે એમાં જે કુદરતી વાયુ છે, કયો વાયુ? તો કે સીએનજી વાયુ. જો એલપીજી અને સીએનજી આ બે પોઈન્ટ
જે છે એ ખાસ યાદ રાખજો એનું ફૂલ ફોર્મ પૂછાય છે જો CNG જો આ G એટલે તો ગેસ જ હાલો એ તો ખબર છે બરાબર છે આ N એટલે તો કે નેચરલ શું થાય નેચરલ નેચરલ એટલે ગુજરાતીમાં શું કહેવાય તો કે કુદરતી ને C એટલે કમ્પ્રેસ્ડ કમ્પ્રેસ્ડ ફૂલ ઊંચા દબાણથી કયો વાયુ ભરેલો હોય છે નેચર એટલે કુદરતી વાયુ CNG કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ શું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આ કેનું તો કે CNG જો તમારા ઘરમાં જે ગેસનો બાટલો છે એમાં LPG એને LPG કહેવાય બરાબર છે આપણે જે તમને જે એકવાર કહી દઉં છું કે જો એમ પૂછશે કે LPG નો ઉપયોગ ક્યાં થાય તો કે ઘરમાં આપણે ખોરાક રાંધવા માટે CNG નો ઉપયોગ ક્યાં થાય તમને ખબર જ છે CNG ક્યાં તો કે વાહનોમાં બળતણ તરીકે તળતળ ઉદાહરણ છોકરાઓ કેના હતા તો કે વાયુઓ આ જે વાયુઓ ખૂબ જ સંકોચન ધરાવે છે આ જે છે આખો જે પ્રશ્ન તેના ઉદાહરણ હતા પહેલું બીજું ને ત્રીજું આ તળતળ ઉદાહરણ જે છે એ કેના હતા તો કે વાયુઓ ખૂબ જ સંકોચન ધરાવે છે તેના હતા આ તમારા માટે આ એપી પોઈન્ટ પણ છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે છોકરાઓ મેં લખેલું છે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે એટલે કે કોઈ પણ દ્રવ્ય છે આપણે આજુબાજુ રહેલી કોઈ પણ દ્રવ્ય છે એ પોતાની અવસ્થા બદલી શકે છે તમને ખબર છે કે અવસ્થા મેઇન ત્રણ જ છે એક છે ઘન બીજી છે પ્રવાહી ત્રીજી છે વાયુ તો શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે તેનો જવાબ છે કે હા શું છે એનો જવાબ તો કે હા દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે ક્યારે બદલી શકે છે તો કે માની લો કોઈ એક પદાર્થ છે એ ઘન અવસ્થામાં છે એ જ પદાર્થ પ્રવાહીમાં જશે ને એ જ પદાર્થ વાયુ અવસ્થામાં જશે પણ ક્યારે જાય છે મેં લખેલું છે જો એ ઘન પદાર્થ છે કયો પદાર્થ છે અહીંયા જો એ ઘન પદાર્થ છે ઘન પદાર્થનું જે છે એ તાપમાન વધારશે તો એ કેમ આવી જશે ઘનમાંથી લઈને તો કે પ્રવાહીમાં આવશે હવે આ પ્રવાહીનું વળી પાછું તાપમાન વધારો તો એ કેમ આવી જશે તો કે વાયુમાં આવી જશે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ખાસ તમારે દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનો છે કે ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ તો ક્યારે તો કે તાપમાનમાં શું થાય તો કે વધારવા તાપમાન વધારતા ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ હવે એક્ઝેક્ટ એ જ પોઈન્ટ છે આનાથી ઉલટું છે કે જ્યારે તમે આ જે વાયુ લ્યો પહેલા કે વાયુમાંથી પ્રવાહીમાં આવે તો કે હા પ્રવાહીમાંથી ઘનમાં આવે તો કે હા પણ ક્યારે જો તમે તાપમાન વધારો તો ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ પરંતુ જો તમે તાપમાન ઘટાડો તો વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન આવી રીતના થાય છે હવે આખી વસ્તુ તમને સમજાણી જો ના હોય તો હમણે એક એક્ઝામ્પલ આપીશ એટલે 100% તમને દરેક વિદ્યાર્થી જે આ વિડિયો દ્વારા તમે ભણો છો તે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જશે કે આ શું એક્સપ્લેન કરું છું શું બોલું છું તાપમાન વધારવું તાપમાન ઘટાડવું આ તમને અમુક વિદ્યાર્થીને ખબર ના હોય બરાબર છે તો જોઈએ કે માની લ્યો એક આઈસ બરફ છે આ શું છે બરફ આ બરફ જ્યાં સુધી ફ્રીઝરમાં છે ત્યાં સુધી બરફ રહેશે તમે જેવું ફ્રીજની બહાર ફ્રીઝરની બહાર કાઢશો કોને તો કે બરફ એવું જ શું થશે આ બરફનું ડાયરેક્ટ તો કે આ બરફનું થઈ જશે રૂપાંતર પણ કેમાં રૂપાંતર તો કે પ્રવાહી એટલે કે પાણી થાય કે નહીં બરફનું શું થઈ ગયું પાણી શું કામ તો કે અહીંયા શું વધાર્યું આપણે તો કે તાપમાનમાં વધારો બરાબર છે હવે તમે આ જે ગ્લાસમાં રહેલું પાણીને ફરી પાછું તમે લોકો ગેસ ઉપર ગેસનો જે સિલિન્ડર છે તેની ઉપર તમે લોકો ગરમ કરો છો કોને તો કે પાણીને તો એ પાણીનું શું થઈ જશે તો કે વરાળ સ્વરૂપે તેનું બાષ્પીભવન થઈ જાય દરેકને ખબર જ છે તો એ જે પાણી છે એ શું કહેવાય તો કે પ્રવાહી કહેવાય શું કહેવાય પ્રવાહી
આ જે બરફ છે એ શું કહેવાય એ ઘન કહેવાય તો તમારે જોયું કે બરફ નું કેવા રૂપાંતર થયું પાણીમાં એટલે જો ઘનમાંથી પ્રવાહીમાં થયું હા પણ ક્યારે તો કે જ્યારે આપણે તાપમાનમાં શું કર્યો છે વધારો કર્યો હવે આ પાણી છે પ્રવાહી છે એ પ્રવાહીનું કેવા રૂપાંતર થયું તો કે વાયુમાં રૂપાંતર થયું તો કે હા બાષ્પીભવન થયું તો કે હા પણ ક્યારે તો કે જ્યારે તમે તેના શું તો કે તાપમાનમાં વધારો કરો એટલે કે તમે ગેસ ઉપર જ્યારે ઊંચા તાપમાને ગરમ કરશો તો ને તો જ આ પાણીનું કેવા રૂપાંતર થશે તો કે વાયુમાં બાષ્પીભવન થઈ જશે હા કે ના તો કે હા હવે હવે એક્ઝેક્ટ આ તાપમાનમાં વધારો થયો હવે જોજો ખાસ હવે વરસાદ આવે છે હાલના સમયમાં જો વરસાદ ચાલુ છે ઘણી જગ્યાએ તો એ વરસાદ ક્યારે આવે તો કે જે બાષ્પીભવન થાય છે કેનું બાષ્પીભવન થાય તો કે આપણે જે સમજેલું હોય દરેકનું બાષ્પીભવન થતું હોય બરાબર છે આ તમને આનું બાષ્પીભવન થતું હોય પણ હજી એકનું બાષ્પીભવન થાય એનું નામ શું એનું નામ છે પાણી પાણીનું બાષ્પીભવન થાય એટલે આપણે ખબર છે વાદળા બનવાની ક્રિયા છઠ્ઠા ધોરણમાં ભણીને આવ્યા છે હવે આ જે વાયુ છે વાયુ એટલે કે જે બાષ્પીભવન થયેલું જે છે પાણી બાષ્પ એને હવે એનું જે તાપમાન છે ઘટશે એટલે શું થશે વરસાદ સ્વરૂપે નીચા આવે પ્રવાહી હા કે ના તો કે હા હવે આ વરસાદ પડેલું જે પાણી છે પ્રવાહી એનું તાપમાન તમે હજી પણ ઘટાડો એટલે કે તમે આ જે પાણી છે પ્રવાહી છે તેને તમે લોકો ફ્રીઝરમાં મૂકી દો તો એ કેમ આવી જશે વળી પાછું તો કે બરફ થઈ જશે તેનું એટલે ઘન સ્થિતિમાં આવી જાય તો કે હા આ એક્ઝામ્પલ સમજમાં આવ્યું શું બોલું છું બહુ ઈઝી છે આમાં કાંઈ એટલું સમજાય નહીં એવું એક પોઈન્ટ છે નહીં બરાબર છે દરેક વિદ્યાર્થી આ વસ્તુ છે એકવાર જોઈ લેવી બે ત્રણ વાર વિડીયો જોવા જે અહીંયા નોટ કરવાની હોય જે તમને લોકોને લખાણ લખવાનું હોય મેં કીધેલું હોય તે દરેકે ફેસબુકમાં નોટ કરી નોટમાં જે છે લખી લેવું ખાસ બરાબર છે હવે આજની એક માહિતી અગત્યની કે દરેક વિદ્યાર્થીને જો વિજ્ઞાનને અનુલક્ષીને કોઈ ફરી પાછું કહું છું કે દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનને અનુલક્ષીને જો કોઈ પ્રશ્ન હોય કઈ ક્વેશ્ચન કઈ એની ક્વેરી એક એ પ્રકારનું જે કઈ ના સમજાતું એવું પોઈન્ટ હોય તો દરેક વિદ્યાર્થીને એક તમારી સામે એક નંબર આપું છું કે વિજ્ઞાનને અનુલક્ષીને પ્રશ્ન હોય તો તમે મને આજે મોબાઈલ નંબર જે છે તે નંબર ઉપર તમે મને ફોટો દ્વારા તમે જે કોઈક પેજમાં લખી અને ફોટો દ્વારા તમે મને મોકલી આપજો કે જેથી કરીને એ બીજા દિવસે હું જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન કરાવીશ અધરવાઇઝ બીજું કે આજનો પોઈન્ટ જો તમને દરેક વિદ્યાર્થીને સમજાણો ના હોય તો માત્ર ને માત્ર તમારે કહી દેવાનું છે કે આજનો પોઈન્ટ છે ફરી પાછો કરાવો આવતીકાલે તો ફરી પાછો આપણે વિડીયો જે બનાવશું તેનો ને તેનો જ વિડીયો ફરી પાછો બનાવશું એનાથી પણ સરળ ભાષામાં રજૂઆત થાય એવું આપણે અહીંથી પ્રયત્ન કરશું બરાબર છે શું કામ કે હાલના સમયમાં દરેકને ખ્યાલ છે આપણે ઓનલાઈન શિક્ષણ જે છે ઓનલાઈન છે એ જ સ્ટડી કરવાનું રહેશે તો આજે તમારા પ્રશ્નોનું નિરાકરણ થાય તેના લીધે તેના માટે આપણે જે સ્કૂલ તરફથી એક તમને લોકોને સુવિધા આપવામાં આવેલી છે એ સુવિધા રૂપે શું તો કે આ એક નંબર છે તેની ઉપર તમારે દરેક વિષયને અનુલક્ષીને સબ્જેક્ટ વાઇઝ તમને લોકોને નંબર આપશે તેમાં તમે પ્રશ્ન પૂછી શકશો બરાબર છે તો નંબર છે 7623997168 આ નંબર ઉપર તમે મને પ્રશ્ન પૂછી શકશો બરાબર છે તો આજના દરેક વિદ્યાર્થીને ખાસ દરેકે દરેક વિદ્યાર્થી આ જે છે એકવાર ફરી પાછો એકવાર વિડીયો જોઈ જુઓ જે સમજાયેલું છે એ તમારી પાસે બુક હશે જ
તેમાંથી સમજતું જાવું, અહીંથી જે એક્સપ્લેન કરે છે અહીંથી કરું છું એ જુદું જાણવું છે, બરાબર છે?